હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ અર બ્યુટિફુલ ચેનલ સિવિસ ફિઝિક્સ ટ્યુટોરિયલ જી એમ ધ પ્લેસ વેર યુ લર્ન ધ જકાસ્ટ થિંગ્સ ઇન ધ ફિઝિક્સ આજના આપણા લેક્ચરમાં આપણે જોવાના છીએ ડાયમેન્શન્સ જેને આપણે કહીએ છીએ પરિમાણ જેવી રીતના આપણી પાસે સાત મૂળભૂત રાશિઓ હતી બરાબર સાત મૂળભૂત રાશિઓ હતી આપણી પાસે કઈ કઈ સાત હતી સર સર ભૂલી ગયા અમે તો કઈ સાત હતી એ ફરી પાછા યાદ કરી લો આપણી પાસે મૂળભૂત સાત રાશિઓ હતી લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ જ્યોતિની તીવ્રતા તાપમાન અને દ્રવ્યનો જથ્થો બરાબર તો આ સાત મૂળભૂત રાશિઓ છે એવી એ સાત મૂળભૂત રાશિઓ પરથી આપણે એના પરિમાણ નક્કી કરીએ છીએ બરાબર શું નક્કી કરીએ છીએ આપણે એના પરિમાણ પરિમાણ એટલે શું કે જેટલી મૂળભૂત રાશિઓની ઘાત હશે ને એને પરિમાણના સ્વરૂપમાં લખવાની સમજજો એકવાર જેટલી મૂળભૂત રાશિઓની ઘાત હશે એને સાના સ્વરૂપમાં લખવાની પરિમાણના સ્વરૂપમાં કેવી રીતના લખવાની બધું તમને આરામથી મસ્ત ડિટેલમાં સમજાવતું ધ્યાનથી સમજો વેરી વેરી મોસ્ટ આઈએમપી આજનો લેક્ચર છે પૂરો લેક્ચર જોજો લેક્ચર ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ચાલો જુઓ અહીંયા ધારો કે લંબાઈ છે બરાબર તો આ બધા ડાયમેન્શન આપણે કરી દીધા ફિક્સ કે આ ફિક્સ ડાયમેન્શન લંબાઈ છે તો લંબાઈના ડાયમેન્શનને આપણે લખીએ છીએ મોટા ચોરસ કાઉસમાં એલ એલ એટલે લેન્થ બરાબર પછી દળ છે તો દળને આપણે લખીએ છીએ ચોરસ કાઉસમાં કેપિટલ એમ એમ એટલે માસ માસને આપણે કહીએ છીએ દળ પછી જે સમય સમયને આપણે કહીએ છીએ ટાઈમ તો એને ચોરસ કાઉસમાં લખીએ છીએ કેપિટલ ટી પછી જે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એકમ આને એકમ પરથી લખીએ છીએ કે એમ્પિયર વૈજ્ઞાનિકના નામ પરથી પણ લખી શકો છો કેપિટલ એ જ્યોતિની તીવ્રતા એને આપણે લખીએ છીએ સીડી તાપમાન તાપમાનને આપણે લખીએ છીએ કેલ્વિન અને દ્રવ્યોનો જથ્થો એને આપણે લખીએ છીએ મોલ પરિમાણ હંમેશા ચોરસ કાંસમાં લખાય પરિમાણ હંમેશા શામાં લખાય ચોરસ કાંસમાં લખાય પરિમાણ હંમેશા પરિણામ નથી પરિમાણ છે જેને આપણે ડાયમેન્શન કહીએ છીએ શું કહીએ છીએ ઇંગ્લિશમાં ડાયમેન્શન્સ આ ધ્યાન રાખજો પરિમાણ ડાયમેન્શન્સ ઇઝ ઇટ ક્લિયર અરે સમજમાં આવે છે કે બરાબર હવે જુઓ આ તો મૂળભૂત સાત ભૌતિક રાશિઓના ડાયમેન્શન છે ફિઝિક્સમાં તો અસંખ્ય ભૌતિક રાશિઓ છે જે મેળવેલી છે પરથી મેળવેલી છે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે મેળવેલી રાશિઓ છે ફિઝિક્સમાં આપણે શું કહીએ સાધિત ભૌતિક રાશિઓ બરાબર ડિરાઈવડ ક્વોન્ટિટી મેળવેલી છે એને શું કહીએ છીએ ડિરાઈવડ ક્વોન્ટિટી જો એક એક્ઝામ્પલ આપું ઉદાહરણ આપું પેલા આપણે લઈએ ઝડપ તમે બધાએ સાંભળેલું છે ઝડપ બોલો ઝડપ બરાબર શું થાય તો ઝડપ બરાબર થાય અંતર ભાગ્યા સમય બરાબર છે બોલો અંતર એ સાનું એક અંતરે સામાં મપાય તો લંબાઈમાં મપાય તો જુઓ અહીંયા હું લખી નાખું છું લંબાઈ બરાબર છેદમાં સમય તો સમય એ તો સમય જ છે મૂળભૂતમાં પણ સમય જ છે હવે મારે આનું પરિમાણ લખવું છે તો બોલો લંબાઈનું પરિમાણ શું છે એલ છે તો અહીંયા લખી દેવાનું ચોરસ કાઉસમાં એલ છેદમાં સમયનું પરિમાણ શું છે ટી છે તો અહીંયા લખી દેવાનું ટી પણ આ પરિમાણ છે ને બચ્ચાઓ આપણે આ સ્વરૂપમાં લખીએ છીએ શરૂઆત પહેલેથી જ આ સ્વરૂપમાં લખીએ છીએ એમ એલ ટી એટલે કે જેટલા પણ તમને આમાં એલ દેખાય ટી દેખાય એને આપણે પેલો આધાર સરખો ઘાતાંકનો સરવાળો એ રીતના કરીએ ને એ રીતના ગોઠવવાનું પણ અહીંયા એલની સંખ્યા તો એક જ છે એટલે એક જ આવશે આવી રીતના જો એક એલ પતી ગયું હવે ટી છે ને એ છેદમાં છે પણ ને હંમેશા અંશમાં જ લખાય ને છેદમાં રખાય નહીં તો વન અપોન ને આપણે ટી ઇનવર્સ આપણે કેમ વન અપોન એક્સ હોય તો આપણે એને શું લખતા હતા એક્સની માઇનસ વન ઘાત તો અહીંયા વન અપન ટી છે તો એને શું લખી નાખવાનું ટીની માઇનસ વન ઘાત તો આખું એક પરિમાણ બન્યું કોનું પરિમાણ બન્યું તો ઝડપનું તમને એમ પૂછે કે ભાઈ ઝડપનું પરિમાણ કેટલું થાય તો આટલું થાય સર આપ તમે તો કીધું કે આને એમ સ્વરૂપે લખાય તો આમાં તો એમ તો દેખાતો જ નથી અરે કંઈ વાંધો નહીં તમે આને આમ પણ લખી શકો છો એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અહીંયા એલની કંઈ નહીં વન ઘાત તો હોય કે નહીં બાજુમાં એમ હશે પણ એમની ઝીરોગાત કોઈપણની ઝીરોગાત કેટલી થાય વન થાય હા સર હવે થોડું થોડું સમજમાં કંઈક આવે છે બરાબર છે ઓકે સર ફાઈન 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 જો એક બીજું ઉદાહરણ આપું બીજું ઉદાહરણ સાનું આપું બોલો ઘનતા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય કે નહીં બરાબર બોલો દળ એ સામા મપાય કિલોગ્રામમાં મપાય કદ એ સામા મપાય તો કદ એ લંબાઈમાં મપાય તો અહીંયા તમે આમ લખી શકો કદ એટલે લંબાઈનો ઘન લંબાઈ કેટલી વાર આવે આમાં ત્રણ વાર આવે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ લંબાઈનો ઘન એટલે આપણે એને કહીએ છીએ કદ એલ ક્યુબ ઇઝ ઇટ ક્લિયર ચાલો તો જુઓ અહીંયા બરાબર બોલો કેજી કેજી એટલે એનું પરિમાણ કેટલું છે એમ તો અહીંયા આવશે એમ હાજી સર થોડી થોડી સમજ પડે છે લંબાઈ લંબાઈમાં અહીંયા શું આવશે અહીંયા આવશે એલ એનો ઘન સોરી ઘન અંદરની બાજુ કરવાનું હોય એલની પાવરનો ઘન પણ સર તમે કીધું ને તમે એક વાત હજી હમણાં જ કરી કે આને આવી રીતના જ લખવાનું આવી રીતના ન લખાય તો કેવી રીતના લખીશું આપણે એમની એક ઘાત એક લખો ખાલી એમ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તમને સમજ પડવી જોઈએ પછી એમ પછી એલ જ આવવો જોઈએ તો અહીંયા આવશે એલ બોલો એલ ઉપર જશે એટલે કેટલી ઘાત માઇનસ ત્રણ ઘાત હા જી સર થોડી થોડી સમજ પડે છે બોલો અહીંયા આવશે ટી ટીમાં કંઈ છે નહીં તો ટીની કેટલી ઘાત આવશે ઝીરો તો બોલો આ કોનું પરિમળ બની ગયું ઘનતાનું પરિમાણ બની ગયું અરે સમજ પડે છે ઇઝ ઇટ ક્લિયર કોઈ પ્રોબ્લેમ નથી ને ઓકે ચાલો બોલો હજી એક આવશે પેલા એક કામ કરો આ નોટ કરી લો પછી આપણે આગળ લખીએ નોટ કરી લો ઓકે ચાલો જુઓ બીજી ઘણી બધી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે જુઓ અહીંયા આ ચેપ્ટરમાં છે ને તમને ટેક્સ્ટ બુકમાં અથવા તો રેફરન્સ બુકમાં તમે જોશો તો બધી જ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે જે તમે અગિયારમાં પણ ભણશો અને બારમાં પણ ભણશો એ બધાના તમને પરિમાણ આપી દીધા હશે પણ બધાના પરિમાણ અત્યારે ગોખવા આપણા માટે જરૂરી નથી જેમ જેમ આગળ જશું ભણતા જશું સાથે સાથે બનાવતા જશું પણ પરિમાણ કેમ બનાવાય એ મેથડ યાદ રાખો ખાલી ઇઝ ઇટ ક્લિયર બરાબર સૂત્ર આવડે એટલે પરિમાણ આપણે આવડી જશે બોલો અહીંયા પ્રવેગ એટલે એ બોલો પ્રવેગને આપણે શું લખીએ છીએ તો યાદ કરો પ્રવેગનો એકમ શું થતો તો યાદ છે પ્રવેગનો એકમ સર થતો તો મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ શું થતો હતો જો એકમ પરથી પણ તમે પરિમાણ ઇઝીલી બનાવી શકો પ્રવેગનું એકમ શું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર બોલો મીટરે કોનો એકમ છે તો લંબાઈનો તો અહીંયા તમે શું લખી શકો એલ અને અહીંયા સમયે એનું ડાયમેન્શન શું થાય ટી તો અહીંયા ટી બે વાર આવે છે તો ટીનો વર્ગ તો બોલો પ્રવેગ માટે ડાયમેન્શન શું બને તો એમ તો આવતું નથી એટલે એમની ઝીરો ઘાત એલ આવે છે સર એલની એક ઘાત ટી આવે છે સર ટીની કેટલી ઘાત તો ટીની માઇનસ બે ઘાત જો આના પરથી પણ ખ્યાલ આવે આ કેજી છે આ મીટર છે આ સમય છે તો કેજી પર મીટર સ્ક્વેર આવી ગયું કે નહીં એટલે સમજમાં આવે છે ઇઝ ઇટ ક્લિયર કોઈ પ્રોબ્લેમ ઓકે ચાલો વેગમાન તો વેગમાનનું સૂત્ર થાય સર પી બરાબર એમ ઇન્ટુ વી પી બરાબર એમ ઇન્ટુ વી બોલ એકમ બનાવો એમ એટલે કેજી ઇન્ટુ વી એટલે મીટર પર સેકન્ડ બોલ કોઈ પ્રોબ્લેમ બનાવી શકો છો સીધું આનું ડાયમેન્શન તમે લખી શકો છો આનું ડાયમેન્શન શું થાય તો એમ એલ ટી કેજી એ સામાપાઈ તો એમ માયની એક ઘાત બરાબર મીટરે સામા મપાઈ એલ માયની એક ઘાત સમય એ સામાપાય ટીમાં તો નીચે છે પણ ઉપર આવે એટલે એને શું લખાય માઇનસ એક ઘાત બોલો કોઈ પ્રોબ્લેમ અરે સમજમાં આવે છે કે ઇઝ ઇટ ક્લિયર ચાલો આવી જાઓ બળ પર બોલો બળ એફ બરાબર શું થાય એમ ઇન્ટુ એ બરાબર બોલ એમ એટલે શું લખાય કેજી અને એટલે શું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર જો આપણને તમે ઇઝીલી બનાવી શકો છો એમ કેજી એટલે એક ઘાત એક ઘાત છે એટલે વર્ગ હોય તો બે લખત ત્રણ તો ત્રણ લખત મીટરની એક ઘાત સમયની કેટલી ઘાત માઇનસ બે ઘાત ખેલપૂરો સમજમાં આવે છે હું શું કહું છું તે ઇઝ ઇટ ક્લિયર ચાલો એના પછી આવશે કાર્ય બોલો તમે આ કાર્યનું સૂત્ર ભણી ગયા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બોલો બળ તો બળનો એકમ તો હમણાં આપણે જોયો શું છે બળનો એકમ એફ બરાબર એમ એ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર તો હું બળની જગ્યા પર લખી શકું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ બોલો અહીંયા અંતર અંતરનો એકમ પણ શું થાય મીટર થાય તો જુઓ તમે ચેક કરો શું બન્યું અહીંયા કેજી મીટર મીટર ગુણાકારમાં બે વાર એટલે મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર તો બોલો ડાયમેન્શન શું બનશે આનું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બોલો સમજ પડે છે કે સર એમ એલ ટી કંઈ સમજ પડતી નથી પડે છે સમજ હા સર પડે છે પડે છે સમાજ ઇઝ ઇટ ક્લિયર કોઈ પ્રોબ્લેમ ઓકે વન ટુ માઇનસ ટુ ચાલો સર થોડી થોડી સમજ પડે છે વેરી ગુડ પ્રેક્ટિસ કરજો એટલે આવી જશે ઓકે ચાલો ઊર્જા તો ઉર્જાને આપણે શું કહીએ છીએ બોલો ઉર્જા એટલે શું તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા ઊર્જાને આપણે શું કહીએ છીએ કાર્ય કરવાની ક્ષમતા એટલે કે જે કાર્યનો એકમ થશે એ જ ઊર્જાનું એકમ થશે માટે ઊર્જા માટે પારિમાણિક સૂત્ર પણ એ જ થવાનું છે આ ધ્યાન રાખજો મોસ્ટ હાઈએમપી વન ટુ માઇનસ ટુ તમે કાર્યની વાત કરો કે તમે ઊર્જાની વાત કરો બંનેનું પારિમાણિક સૂત્ર કેવું થશે સેમ થશે વન ટુ માઇનસ ટુ ઇઝ ઇટ ક્લિયર હવે સમજમાં આવે છે જે તમે કાર્ય કરો છો બરાબર એ કયા સ્વરૂપે સંગ્રહ પામે છે તો ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એટલે કાર્યનું ઉર્જામાં ખાલી રૂપાંતર જ થયું ને એટલે બંનેનું પારિમાણિક સૂત્ર કેવું થશે સેમ થશે બોલો કોઈ પ્રોબ્લેમ નથી ને ચાલો ચલો દબાણ બોલો દબાણને આપણે પી વડે દર્શાવીએ છીએ દબાણ બરાબર ફોર્સ અપોન એરિયા આ એનો એક સૂત્ર છે ફોર્સ અપોન એરિયા બોલો ફોર્સ એટલે બળ બોલો બળનું સૂત્ર જો આ ગોખી નાખજો યાદ રાખજો એફ બરાબર એમ ગોખવાનું નથી આ સૂત્ર યાદ હોય તે આપણે સૂત્ર બનાવી શકીએ તો આનો બળનો એકમ થશે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ બોલ એરિયા તો છેદમાં જ છે તો તે છેદમાં જ રખાશે એરિયાનો એકમ શું થાય મીટર સ્ક્વેર થાય તમે અહીંયાથી જોઈ શકો છો મીટર મીટર એક એક વાર કેન્સલ થઈ જશે માટે આનો પીનો એકમ શું મળ્યો મને કેજી અપોન મીટર પર સેકન્ડ સ્ક્વેર બનાવો એમએલ સર એમ ટી બનાવીએ તો આ બનશે વન એલ બનશે માઇનસ વન કારણ કે ઉપર જશે અને ટી બનશે માઇનસ ટુ એ પણ ઉપર જશે બોલો કોઈ તકલીફ બચ્ચાઓ સમજ પડે છે હું શું કરું છું તે ઓકે એન્ડ લાસ્ટ વન આપણે જોઈ લઈએ વિદ્યુતભાર બોલો વિદ્યુત ભારનું તમને બધાને ખબર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ધોરણ દસમાં આવી ગયું હશે બરાબર વિદ્યુત બાર ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી એકમ શું થાય તો વિદ્યુત બારનો એકમ થશે એમ્પિયર કરંટ એટલે એમ્પિયર અને ટી એટલે સેકન્ડ તો બોલો સર આમાં તો એમ પણ ન આવ્યું ને એલ પણ ન આવ્યું કંઈ વાંધો નહીં તો આને આમ લખાય માટે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી વન એ વન અથવા તમે આને આમ પણ લખી શકો ટી ઈન્ટુ એ અથવા તમે આને આમ પણ લખી શકો એ ઇન્ટુ ટી બધું જ રાઇટ છે ઇઝ ઇટ ક્લિયર બોલો સમજમાં આવી કેવી રીતના બને છે તો આની વ્યાખ્યા પરથી તમને ખ્યાલ આવશે જુઓ પરિમાણ કોને કહેવાય તે જ્યારે ભૌતિક રાશિઓને એમએલ ટી કે એના યોગ્ય ઘાતાંક સ્વરૂપમાં લખવામાં આવે છે જુઓ આપણે એને યોગ્ય ઘાતાંક સ્વરૂપમાં લખીએ છીએ ત્યારે એમ એલ સ્વરૂપમાં થતા સૂત્રને તો એમ એલ ટીના સ્વરૂપમાં તૈયાર થતા સૂત્રને જો આ બધા સૂત્ર તૈયાર થાય છે બરાબર આ સૂત્ર તૈયાર થાય છે અને આપણે શું કહીએ છીએ પરિમાણ કહીએ છીએ અને પરિમાણ હંમેશા સામા લખવામાં આવે છે બ્રેકેટમાં લખવામાં આવે છે ચોરસ બ્રેકેટમાં ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે સમજમાં આવે તો બોલો યસ સર મજા આવી ગઈ ઇઝ ઇટ ક્લિયર કોન્ફિડન્સ વસ્તુ મજા આવશે ભણવાની ઓકે બોલો કોઈ તકલીફ નથી ને ઓકે સર પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન નોટ કરી લો ઓકે આવો જુઓ ઘણીવાર આવું પણ પૂછે ધારો કે સમજો અહીંયા આપણી પાસે બે પદાર્થ છે એમ વન અને એમ ટુ બે દળ છે કે પદાર્થ વોટ એવર જે ગયું તે ચાલે એમની વચ્ચેનું અંતર છે આર બરાબર એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કયું બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ આ બધું ડિટેલમાં આપણે ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ આખું ચેપ્ટર છે તો એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે આપણી પાસે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્ર એમાં આર એ આ બે દળ વચ્ચેનું અંતર છે એમ વન અને એમ ટુ એ બે પદાર્થ છે જેનું દળ છે બરાબર એફ છે આને છે ને ગુરુત્વાકર્ષણ અચડાંક કહેવાય શું કહેવાય ગુરુત્વાકર્ષણ અચળાંક તો તમને એવું પૂછશે કે ગુરુત્વકર્ષણ અછડાંકનું પારિમાણિક સૂત્ર શોધો અછડાંકનું શું શોધો પારિમાણિક સૂત્ર અથવા પરિમાણ શોધો એવું પણ પૂછી શકે બરાબર તો કંઈ કરવાનું નહીં જેનું પરિમાણ શોધવાનું છે એને કરતા બનાવો કોનું શોધવાનું છે જીનું શોધવાનું છે બોલો હું જીને કરતા બનાવું છું તો જીને આપણે કરતાં બનાવીએ તો શું થાય એફ આર સ્ક્વેર છેદમાં એમ વન એમ ટુ બોલો એમ વન એમ ટુ એટલે શું લખાય એને કેજી ઇન્ટુ કેજી એટલે કેજીનો વર્ગ લખાય આનો એકમ પણ કિલોગ્રામ આનો એકમ પણ કિલોગ્રામ તો કિલોગ્રામનો વર્ગ થઈ જશે હાજી સર થોડી થોડી સમજ પડે છે ઇઝ ઇક્વલ ટુ બોલો એફનો એકમ તો તમને બધાને આવડે છે શું આવે એફનો એકમ ચાલો અહીંયા સર પહેલાં એક કામ કરો નહીં બધે તમે હરખું લખો નહીં અહીંયા બી લખેલું છે તો અહીંયા એમ વન એમ ટુ લખો હવે એકમમાં ટ્રાન્સફર કરો ચાલો બોલો એફનો એકમ શું થાય ન્યૂટન થાય સર ન્યૂટન નહીં કેજીવાળો એકમ તો બોલો યાદ છે શું લખતા હતા આપણે એફ બરાબર એમ તો એમે બરાબર કેજી મીટર પર સેકન્ડ સ્કવેર તો હું અહીંયા શું લખી શકું એફની જગ્યા પર કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન ટુ બોલો આર એટલે મીટર થાય તો આનો એકમ શું થાય મીટરનો વર્ગ બોલો એમ વન એમ ટુ એટલે કેજી થાય બોલો આનો એકમ શું થાય કિલોગ્રામનો વર્ગ હા સર અહીંયા મીટર મીટર બે વાર આવ્યું અહીંયા કિલો કિલો બે વાર આવ્યું અરે કંઈ વાંધો નહીં ગુણાકાર સાથે હોય તો ગુણાકાર કરો ઉપરની નીચે તો ભાગાકાર કરો હા જી સર ચાલો તમે કીધું તો કરી નાખીએ આપણે બોલ અહીંયા કિલોગ્રામની કેટલી ઘાત છે એક ઘાત અહીંયા કેટલી ઘાત છે બે ઘાત તો હું આમ લખી શકું કિલોગ્રામની કેટલી ઘાત થશે માઇનસ એક ઘાત અરે સીધી વાત છે સમજમાં આવે છે આદર સરખો ઘાતાકોનો સરવાળો બોલો અહીંયા એમ કેટલી ઘાત થશે ત્રણ ઘાત ઇઝ ઇટ ક્લિયર અને અહીંયા કેટલી ઘાત થશે માઇનસ બે ઘાત બસ ખેલ ખતમ તો બોલો જીનું પરિમાણ શું આવી ગયું હાજી સર જીનું પરિમાણ આવ્યું એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ ખેલ ખતમ બોલો સમજ પડી કે ના પડી ફરી એકવાર જોઈ લો ધારો કે તમને આ સૂત્ર ખબર હોય ખબર હોવી જ જોઈએ આપણે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર આપણે ભણવામાં આવશે ચેપ્ટર નંબર એઇટ ગુરુત્વાકર્ષણ મારે જીનું પરિમાણ શોધવું છે તો જી બરાબર એફ આર સ્ક્વેર અપોન એમ વન એમ ટુ એફ બરાબર ન્યૂટન થાય જો ત્યાં લખેલું જ છે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર આર એટલે અંતર અંતર મીટરમાં મપાય મીટરનો વર્ગ એમ વન કેજીમાં મપાય એમ ટુ પણ કેજીમાં મપાય કેજીનો વર્ગ પછી તો આવડે જ છે તમને લોકોને ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે ઓકે જો બચ્ચાઓ ઇલેવન્થ સાયન્સને થોડું લાઇટલી ન લેતા કારણ કે આપણે ટ્વેલ્થમાં ટ્વેલ્થ પછી જે નીટ અથવા તમે જેની એક્ઝામ આપવા જવાના છો એમાં ઇલેવન્થ અને ટ્વેલ્થ બંનેનો ફૂલ પોર્શન આવે છે અને એનો અપ્રોક્સિમેટલી રેટિયો રેશિયો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટે હોય છે ઓકે એટલે એકદમ ડિટેલમાં જ્યાં સમજ ન પડે ત્યાં ફોન કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ગમે ત્યાં પૂછી શકો છો ઇઝ ઇટ ક્લિયર ઓકે સર થેન્ક યુ ફોર યોર સપોર્ટ અરે બચ્ચાઓ તમારા માટે તો છે આ બધું યાર ઓકે ચાલો જુઓ સેમ ધારો કે એક વિદ્યુતભર અહીંયા ક્યુ છે એક વિદ્યુતભર અહીંયા ક્યુ ટુ છે એમની વચ્ચેનું અંતર આર છે તો અહીંયા કેમ આપણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું તો અહીંયા એવી રીતના લાગશે વિદ્યુત બળ કયું બળ લાગશે વિદ્યુત બળ જેને આપણે કહીએ છીએ એફ ઇઝ ટુ અહીંયા ગુરુત્વાકર્ષણ અચળાંક જી હતો ને તો અહીંયા વિદ્યુત બળનો અચળાંક કે આવી જશે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર જો આ બંને સૂત્ર તમને એક સરખું લાગતું હશે અહીંયા દળની વાત હતી તો એમ વન એમ ટુ આવ્યું અહીંયા વિદ્યુત બારની વાત છે તો ક્યુ વન ક્યુ ટુ આવે છે બરાબર અથવા તમે આને આમ પણ લખી શકો આ ડિટેલમાં હું તમને આગળ જઈને સમજાવીશ બારમાં ચેપ્ટર આવશે કે એની જગ્યા પર આપણે આવું પણ રિપ્લેસ કરી શકીએ વન અપોન ફોર પાઈ એપસાયલો નોટ ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આ કેસમાં કેવું હતું કે જીની વેલ્યુ છે ને દુનિયાના તમે કોઈ પણ ખૂણામાં જાઓ ને તો બદલાવાની નથી આ જીની વેલ્યુ જી અને આપણે કહીએ છીએ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક એટલે ગમે ત્યાં તમે ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં જશો આ જીની વેલ્યુ સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઇલેવન આ જે તમારો એકમ આવ્યો એ જ રહેવાની છે એમાં કોઈ ફરક પડવાનો નથી પરંતુ આ જે વિદ્યુત બળનું મૂલ્ય છે ને એ બદલાયા કરશે કેવી રીતના બદલાશે તો મીડિયમ જેવું માધ્યમ હશે માધ્યમ વાઇઝ વિદ્યુત વિદ્યુત બળનું મૂલ્ય શું થશે બદલાયા એ ડિટેલમાં આપણે ટ્વેલ્થમાં ભણીશું હમણાં આપણા માટે કામની વસ્તુ હમણાં આપણે એક જ વસ્તુ સૂત્ર આપેલું છે પરિમાણ શોધો ડેટ સેટ બીજું કંઈ જ કરવાનું નથી મને એમ કીધું છે કે કેનું પરિમાણ શોધો કોનું પરિમાણ શોધો કેનું આવા કે બચ્ચાઓ આમાં મને એમ કીધું છે એપસાયલોન ઝીરોનું પરિમાણ શોધો બંને સૂત્ર એક જ છે ખાલી કેની જગ્યા પર અહીંયા શું મૂકેલું છે વન વન અપન ફોર પાય એપ્સાયલોન નોટ હું આ કરાવીશ આ તમારે જાતે કરવાનું ઇઝ ઇટ ક્લિયર આ એટલા માટે કરાવું છું કે આમાં એક્સ્ટ્રા પદ આવે છે ફોર પાય બાકી મારે કોઈ કરાવવાની જરૂર આપણ હતી નહીં ઇઝ ઇટ ક્લિયર આ તો બંને સેમ સેમ છે ખાલી તમારે અહીંયા ક્યુ વન ક્યુ ટુની જગ્યાએ થોડું સાચવવાનું છે ઇઝ ઇટ ક્લિયર ચાલો ઓકે બોલો મેં તમને શું કીધું જેનું પરિમાણ શોધવું છે ને કરતાં બનાવો તો એપ્સાયલોન નોટને આપણે કરતાં બનાવીએ તો અહીંયા શું આવશે ક્યુ વન ક્યુ ટુ અપોન એફ ઇન્ટુ આર સ્ક્વેર સર ફોરપાય કાં ગયું યાદ રાખજો ફોરપાઈને આપણે કહીએ છીએ પરિમાણ રહિત અચળાંક અચડાંક ફોરપાય આપણે શું કહીએ છીએ ફોરપાય ઇઝ ઇક્વલ ટુ પરિમાણ રહિત અચળાંક જેના કોઈ પરિમાણ હોતા નથી ફોરપાય આવે ટુ પાય આવે પાય આવે ઈ આવે આ બધા પરિમાણ રહિત છે કેવા છે પરિમાણ રહિત ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે ઓકે સર આ જી પણ અચળાંક છે પણ આ પરિમાણ પરિમાણવાળું અચળાંક છે જી છે કે છે આ બધા પરિમાણવાળા અચળાંક છે જ્યારે આ બધા કેવા અચળાંક છે પરિમાણ વગરના અચળાંક છે જો અહીંયા જીનું પરિમાણ તમને મળે છે આઈરું આનું કોઈ જ પરિમાણ છે નહીં ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે હું શું કહું છું તે હા જી સર થોડું થોડું સમજમાં આવે છે જો તમને આમ પૂછે ને કે ખૂણાનું પરિમાણ કેટલું તો ખૂણો પણ કેવો છે પરિમાણ રહિત છે કારણ કે ખૂણો મૂળભૂત રાશિમાં આવતો નથી ખૂણાની બે પૂરક રાશિઓ જોયેલી આપણે કઈ કઈ હતી રેડિયન અને સ્ટી રેડિયન યાદ છે કે બરાબર તો ખૂણાનું પણ પૂછે તો ખૂણો પણ કેવો છે પરિમાણ રહિત છે ઇઝ ઇટ ક્લિયર બોલો કોઈ તકલીફ ઓકે સર ચાલો હવે આની પર વાત કરો ને સર તો થોડી મજા આવે બોલા વિદ્યુતભાર છે તો આને હું આમ લખી શકું ભારનો એકમ શું થાય તો મેં તમને ત્યારે કીધેલો એમ્પિયર ઇન ટુ ટાઈમ એ ઇન ટુ ટાઈમ બોલો અહીંયા પણ એ ઇન્ટુ ટાઈમ અહીંયા પણ એ ઇન્ટુ ટાઈમ તો બે વાર આવશે કે એ ઇન્ટુ ટાઈમ તો અહીંયા આવશે સર એ ઇન્ટુ ટાઈમનો વર્ગ હાજી સર મજા એવી ચાલો 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 બોલો બળનો એકમ શું થાય તો અહીંયા લખેલો જ છે જો આવી રહ્યો કેજી મીટર પર સેકન્ડ સ્કર તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે એમ વન એલ વન ટી માઇનસ ટુ ઓકે સર ફાઇન વેરી ગુડ બોલો અંતરનું પારિમાણિક સૂત્ર શું થશે એમની કેટલી ઘાત બે ઘાત સોરી એમની ક્યાં એલની કેટલી ઘાત બે ઘાત ઓકે સર હવે આને ગોઠવવાનું છે આમાં લોચા ન મારતા હા સર નહીં મારીએ લોચા તમે ગોઠવો તો ખરી ચલો હા એમની એક ઘાત બીજો ક્યાંય એમ દેખાય છે ના બોલો ઉપર જશે એટલે એમની કેટલી ઘાત થઈ જશે માઇનસ વન ઘાત હા જી સર બોલો એલની કેટલી ઘાત એક અને બે ત્રણ ઉપર જશે એટલે કેટલી ઘાત થઈ જશે હા જી સર માઇનસ ત્રણ ઘાત બોલો અહીંયા ટીની કેટલી ઘાત માઇનસ બે અહીંયા ટીની કેટલી ઘાત એક અરે ના બેટા ટીની બે ઘાત છે વર્ગ છે બરાબર ઉપર જશે એટલે કેટલી થશે ટીની ચાર ઘાત અરે સમજમાં આવે છે અને એની કેટલી ઘાત થશે એક ઘાત અરે ના બે આને પણ મળે કે નહીં કેટલી ઘાત થઈ ગઈ બે ઘાત બોલો તો આ કોનું પારિમાણિક સૂત્ર મળી ગયું આપણે એપ્સાયલોન નોટનું બોલો ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે કેવી રીતના આપણે પરિમાણ બનાવીએ છીએ તે ઓકે દિસ વન ઇઝ અવડ આન્સર બોલો કોઈ તકલીફ હોય તો આઈ હોપ તમને સમજમાં આવતું હશે સમજમાં આવતું હોય તો બોલજો યસ કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે હા સમજમાં આવે છે ઇઝ ઇટ ક્લિયર ઓકે સો પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન ઓકે ચાલો જુઓ વેરી વેરી મોસ્ટ આઈ એમ પી એક ભૌતિક રાશિમાંથી બીજી ભૌતિક રાશિમાં કેવી રીતના ફેરવાય એટલે એમ કેએસ આપેલું હોય તો સીજીએસમાં ફેરવવાનું હશે અને સીજીએસ આપેલું હશે તો એમ કેએસમાં ફેરવવાનું હશે સર સમજ ના પડી હું ફેરવવાનું થાય આવો જુઓ બહુ જબરજસ્ત બોલો મેં તમને એક ટૉપિક ભણાવેલો યાદ છે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય તો એના માટે વસ્તુ જરૂરી છે નંબર અને એકમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન ટુ યુ બરાબર તો મેં તમને ત્યારે આમ પણ કીધેલું આને આમ પણ લખી શકાય કે આ રાશિ કેવી હશે અચળ એટલે કે કોન્સ્ટન્ટ હશે તો આને તમે આમ પણ લખી શકો એન વન યુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ યુ ટુ એન વન યુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ યુ ટુ આમાં શું હશે કે એક ભૌતિક રાશિનું તમને મૂલ્ય પણ આપેલું હશે અને તમને એકમ પણ આપેલો હશે અને બીજી ભૌતિક રાશિમાં તમારે જવાનું હશે એટલે ક્યાં તો એમ કે એસ ટુ સીજીએસ હશે ને ક્યાં તો સીજીએસ ટુ એમ કે એસ હશે બરાબર તો શું કરવાનું તે સમજો અહીંયા સ્ટેપ લખું છું સ્ટેપ નંબર વન સ્ટેપ નંબર વન જે પણ ભૌતિક રાશિ જે પણ ભૌતિક રાશિ આપેલ હોય તેનું પરિણામ સોરી તેનું પરિમાણ શોધો પહેલાં તેનું શું શોધી નાખવાનું પરિમાણ શોધો ઇઝ ઇટ ક્લિયર આ પહેલું સ્ટેપ ઓકે જે પણ તમને ધારો કે આપ્યું છે કે મારે જુઓ અહીંયા એવું આપેલું છે કે વન જૂલ બરાબર ટેન રેસ ટુ સેવન અર્ઘ આવું મારે સાબિત કરવાનું છે અથવા અહીંયા ખાલી જગ્યા આપી દે કે વન જૂલ બરાબર ખાલી જગ્યા અર્ઘ બરાબર તો આ ઝૂલ છે ને એ એસઆઈ એકમ છે કયો એકમ છે એસ અને મેં તમને કીધું જૂલ એ કોનો એકમ છે તો કાર્યનો એકમ છે તો મેં તમને કીધું જે પણ ભૌતિક રાશિ આપેલી છે એનું પારિમાણિક સૂત્ર શોધી નાખો તો બોલો કાર્યનું પારિમાણિક સૂત્ર તમે લોકોએ હમણાં જ શોધ્યું કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય યાદ છે જોઈ લો ન યાદ હોય તો એમ વન એલ વન ટી માઇનસ ટુ આ કાર્યનું પારિમાણિક સૂત્ર છે શોધી નાખવાનું પહેલાં કાર્યનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇટ ક્લિયર પછી શું કરવાનું જુઓ પછી આવું કરવાનું એન વન તો ન્યુમેરિકલ એન વન જે આપેલું છે તે ડાબી બાજુ લખવાનું એટલે જૂલ મને આપેલું છે એન વન એટલે ન્યુમેરિકલ વેલ્યુ કેટલી આપેલી છે તો એક બરાબર પછી શું કરવાનું પછી લખવાનું એમ વન એલ વન ટી વન એની કેટલી ઘાત એ બી સી આ એ બી સી શું છે સમજાવું છું હમણાં બહુ ટેન્શન ના લેતા યુવન એટલે શું થાય એકમ બોલો એકમ હોય એટલે એનું પરિમાણ હોય કે ના હોય સીધી વાત છે હોય બરાબર ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા હું લખું છું એન ટુ સેમ એમ ટુ એલ ટુ ટી ટુ આની પર પણ પાવર તો એ જ રાખવાનો એ બી અને સી બરાબર આ પણ શું છે તો આનો પણ એકમ છે તો એનું શું હશે પરિમાણ હશે ઇઝ ઇટ ક્લિયર ચાલો નાઉ અહીંયાથી હું શું કરીશ જુઓ એન ટુને ને કરતા બનાવી દો તો જેવો એન ટુને કરતા બનાવીશ તો એન ટુ બરાબર એન વન બોલો આ આખું પદ આના છેદમાં આવી જશે એટલે એમ વન અપોન એમ ટુ અપોન એ તો હું આને આમ લખી શકું એમ વન અપોન એમ ટુ નીલ વન અપોન એલ ટુ ની બી ઘાત ટી વન અપોન ટી ટુ ની સી ઘાત વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા આના પરથી તમે એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકશો શું કર્યું તે સમજ પડી કંઈ જ નવીન નથી કર્યું એન વન એટલે નંબર એન ટુ એટલે નંબર એને એન વન અને એન જ રાખો યુ વન એટલે એકમ એકમ હશે તો એનું પરિમાણ આપણે કેવી રીતના લખીએ છીએ એમ એલ ટી વન છે એટલે એમ વન એલ વન ટી વન એની ઘાત એ બી ટુ છે એટલે એમ ટુ એલ ટુ ટી ટુ એની ઘાત એ આ આખાને એ આ કોમન ઘાત રાખવાની કારણ કે જે કાર્ય છે એનું પરિમાણ કોમન હશે વન વન માઇનસ ટુ બંને ક્વોન્ટિટી માટે એટલા માટે ઇઝ ઇટ ક્લિયર આને નીચે લાવી દો અહીંયા ઓકે સો વી વીલ રાઇટ એમ વન અપોન એમ ટુ ઇન ટુ ટુ એ એલ વન અપોન એલ ટુ રેઝ ટુ બી ટી વન અપોન ટી ટુ રેસ ટુ સી જો ખેલ હવે શરૂ થશે ખેલ ક્યારે શરૂ થશે ખેલ હવે શરૂ થશે હાજી સર કરો ચલો શરૂ ખેલ તો જુઓ અહીંયા આપેલું છે શું બે અને બે ભાગમાં વહેંચી દો એક આપેલું છે કયો એકમ આપેલો છે એમકે એસ કયા એકમમાં ફેરવવાનું છે સીજીએસ બોલો એમ કે એસ એમ કેસ તો એન વન નંબર કયો છે આમાં નંબર કયો છે આગળ ચેક કરો વન છે સર આમાં છે ને સ્ટાન્ડર્ડ લઈ લેવાનું એમ વન બરાબર વન કિલો એલ વન બરાબર વન મીટર અને ટી વન બરાબર વન સેકન્ડ આ સ્ટાન્ડર્ડ છે એક કિલો સ્ટાન્ડર્ડ કહેવાય માપ પછી આપણે કિલોને કેટલી વાર રિપીટ કરીએ છીએ એની પરથી એકમ બને પણ મૂળભૂત એકમ કયો દળનો કિલો તો એક કિલો કઈ પદ્ધતિમાં એમ કે એસ પદ્ધતિમાં બોલો હું સીજીએસ પદ્ધતિની વાત કરું તો એન ટુ એન મૂલ્ય મારી પાસે નથી ક્યાં છે તમારી પાસે એ તો શોધવાનું છે બરાબર બોલો એમ ટુ છે એમ ટુ છે બોલો આમાં વન કેજી થાય તો સીજીએસમાં શું થાય વન ગ્રામ થાય શું થાય વન ગ્રામ બોલો એલ ટુ એલ ટુ સીજીએસમાં શું થાય વન સેન્ટીમીટર થાય સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એમ એટલા માટે અને ટી શું થાય તો વન સેકન્ડ થાય બોલો સેકન્ડ તો બંનેમાં કોમન જ રહેવાની છે ઇઝ ઇટ ક્લિયર હજુ એકવાર ધ્યાનથી જોઈ લો કંઈ સમજ ન પડી હોય તો પૂછો શું કર્યું આપણે પહેલાં કાર્યનું પારિમાણિક સૂત્ર જે પણ ભૌતિક રાશિ આપેલી છે તેનું પારિમાણિક સૂત્ર લખી નાખો પછી એમ કે એકમ તમને આપેલું છે સીજીએસમાં તમારે કન્વર્ટ કરવાનું છે તો એન વન બરાબર વન તો વન આપેલું છે ઝૂલ તો ઝૂલ એટલે શું થાય પણ ઝૂલનું ઓરિજિનલ સૂત્ર યાદ કરો કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તો એના પરથી પારિમાણિક સૂત્ર આપણે બનાવી નાખ્યું સમજમાં આવે છે હાજી સર ઓકે ચાલો એમ વન એમકેએસમાં એમ વન બરાબર વન કેજી સ્ટાન્ડર્ડ વન મીટર સ્ટાન્ડર્ડ વન સેકન્ડ સ્ટાન્ડર્ડ કોઈવાર એક્ઝામ્પલમાં તમને ડેટા આપેલો હશે કે આ લો ન આપેલો હોય તો આ જ સ્ટાન્ડર્ડ ડેટા લેવાનો ઇઝ ઇટ ક્લિયર કોઈ પ્રોબ્લેમ નથી ને હા જી સર કોઈ પ્રોબ્લેમ નથી ચાલો ઓકે ફાઇન ઓકે સર થેન્ક યુ વેરી મચ ચાલો દેખો અહીંયા આપણે એન ટુ ઇઝ ઇક્વલ ટુ બોલો એન વન એન વનની કિંમત શું છે આપણી પાસે વન તો અહીંયા આવશે વન

એ બીસીનો મિનિંગ થાય જે પણ તમારું પારિમાણિક સૂત્ર આવેલું છે એની ઘાત બોલો એ બરાબર વન બી બરાબર વન સી બરાબર માઇનસ બે બોલો હવે સમજ પડી એ શું છે તે મેં તમને એટલા માટે કીધું કે પારિમાણિક સૂત્ર આવડવું જરૂરી છે જો સૂત્ર જ ન આવડે તો આ એ ઘાત ક્યાંથી લખો અને એ ઘાત ન લખો તો તમારો જવાબ ક્યાંથી આવે બોલો ઇઝ ઇટ ક્લિયર સમજ પડી હાજી સર સમજ તો પડી થોડી થોડી ઓકે બોલો એક કિલોગ્રામ સર એક એક કેન્સલ કરી નાખો ને અરે શું ઉતાવળ છે શાંતિ રાખને દોસ્ત બોલ વન કેજી એટલે દસની ત્રણ ઘાત ગ્રામ થાય કે ન થાય સર એ તો અમને નથી આવડતું અને સર વન ગ્રામ એટલે દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ થાય કે નહીં અરે ભાઈ એકમાં જ ટ્રાન્સફર કરો કિલોગ્રામના ગ્રામ અને ગ્રામને કિલોગ્રામમાં તો શું લે ઉલ્ટાફૂલટી કરવાની ખાલી આને ટ્રાન્સફર કરો અહીંયા આવશે ખાલી ગ્રામ અહીંયા શું આવશે દસનો વર્ગ સેન્ટીમીટર અહીંયા એક સેન્ટીમીટર અને અહીંયા તો એક જ છે એકની ગમે એટલી ઘાત હોય જવાબ શું આવે એક જ આવે બોલો કોઈ પ્રોબ્લેમ હા સર કંઈક લોચા લાગે છે મને હા લોચા એ છે કે કાર્યનું પારિમાણિક સૂત્ર વન ટુ માઇનસ ટુ થાય એટલે અહીંયા ખાલી આપણી પાસે આવશે ટુ જોયું આવી મારા જેવી ભૂલ થાય પછી તમને ન આવડે તો ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય વન ટુ માઇનસ ટુ હા જી સર ચાલો બોલો હવે તમે અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ કરી શકો છો અહીંયા સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ કરી શકો છો બોલો શું હોય તું મારી પાસે દસની ત્રણ ઘાત અને અહીંયા કેટલી હોય હતી દસની ચાર ઘાત ટોટલ કેટલી આવી દસની સાત ઘાત તો જુઓ એન્ટુની કિંમત મળી ગઈ કે એક ઝૂલ બરાબર કેટલું થાય દસની સાત ઘાત અર્ઘ બોલો કોઈ તકલીફ ઇઝ ઇટ ક્લિયર ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું જુઓ એમકેએસ ટુ સીજીએસ અથવા સીજીએસ ટુ એમકેએસ પદ્ધતિમાં ટ્રાન્સફર કરવું હોય તો શું કરવાનું આ આપણી પાસે સૂત્ર છે એન વન યુ બરાબર યુ જે પણ ભૌતિક રાશિ આપેલી છે તેનું પહેલાં પરિમાણ શોધી નાખો એન વન એમ વન એલ વન ટી વન ટુ ટુ એમ ટુ એલ ટુ ટી ટુ ટુ ઇઝ ઇટ ક્લિયર એન ટુ આપણે શોધવાનું હશે એન વન એમ વન અપોન એમ ટુ પાવર એ પાવર બી પાવર સી જો તમારે એમકેએસમાંથી સીજીએસમાં જવાનું છે તો અહીંયા એમકેએસ ને પછી સીજીએસ જો સીજીએસમાંથી એમકેએસમાં કે જવો સર સીજીએસ એમકેએસ સીજીએસ એમકે છે શું ભાઈ સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એમકેએસ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ સમજ પડે છે હા જી સર હવે પડી સમજ બરાબર છે આમાંથી આમાં જવાનું તો આને ડાબી બાજુ લખો આને જમણી બાજુ લખો એવો પણ આપણે એકાદ એક્ઝામ્પલ કરીશું બોલો ક્લિયર પછી તો એકદમ ઈઝી સ્ટેપ્સ છે લાવો સોલ્યુશન જે આવે તે તમારો આન્સર ઇઝ ઇટ ક્લિયર કોઈ પ્રોબ્લેમ નથી ને પોઝ ધ ધન એન્ડ નોટ ઇટ ડાઉન જુઓ હવે એક નવી વસ્તુની એન્ટ્રી થાય છે એક બરાબર ખાલી જગ્યા ડાયન સર ડાયન અમે તો બહુ બીક લાગે ડાયન થયા એ ડાયન નથી આ એકમ છે કયો એકમ છે સીજીએસ એકમ છે બળનો બળનો કયો એકમ છે સીજીએસ એકમ છે આ એસઆઈ એકમ છે એસઆઈમાંથી આપણે એમકેએસમાં કન્વર્ટ કરતા આવડે કે બોલો શું લખાય એક ન્યૂટન ન્યૂટન બરાબર એમ ઇન્ટુ એ થાય ને એટલે કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર બોલો પારિમાણિક સૂત્ર બનાવતા આવડશે એમ વન એલ વન ટી માઇનસ ટુ યાદ છે સાનું પારિમાણિક સૂત્ર છે આ બળનું પારિમાણિક સૂત્ર છે તો આપણે એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન થાય તે આપણે જોવાનું છે ઇઝ ઇટ ક્લિયર બોલો કોઈ તકલીફ નથી ને ચાલો સાથે મળીને સોલ્વ કરીએ ઓકે જુઓ સોલ્યુશન પારિમાણિક સૂત્ર તો આપણે ખ્યાલ આવી ગયો છે બોલો એન વન એન વન બરાબર શું આવશે વન બોલો અહીંયા આવશે એમ વન એલ વન ટી વન આ છે એમ કે એસ અને આ છે એસ અહીંયા આવશે એન ટુ એમ ટુ એલ ટુ ટી ટુ ઓકે સર થોડી થોડી સમજ પડે છે પરફેક્ટ સમજ પડવી જોઈએ બોલો એમ વન શું લેવાનું સ્ટાન્ડર્ડ વન કેજી વન મીટર વન સેકન્ડ નથી ખબર વન ગ્રામ વન સેન્ટીમીટર ને વન સેકન્ડ હાજી સર ચાલો ફરી પછી આ સૂત્ર એપ્લાય કરી દો એન ટુ બરાબર એન વન એમ વન અપોન એમ ટુ બોલે એમ વન વન ગ્રામ છે ડાયરેક્ટ લખી શકું વન ગ્રામને દસની સોરી વન કેજીને દસની ત્રણ ઘાત કિલોગ્રામ છેદમાં એમ ટુ બરાબર શું છે વન ગ્રામ એલ વન બરાબર વન મીટર બોલો એને આમ લખી શકું દસનો વર્ગ સેન્ટીમીટર છેદમાં શું છે આપણી પાસે વન ગ્રામ અને લાસ્ટમાં સેકન્ડ સેકન્ડ વન અપોન વન બોલો ઘાત આવડશે લખતા વન વન માઇનસ ટુ વન વન માઇનસ ટુ બોલો એકની ગમે એટલી ઘાત એક જ હોય એટલે આ લખો ન લખો કોઈ ફરક નથી પડતો ગ્રામ ગ્રામ કેન્સલ એટલે દસની ત્રણ ઘાત અહીંયા સેન્ટીમીટર 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 કેન્સલ એટલે અહીંયા આવશે દસનો વર્ગ બોલો શું આવશે અહીંયા દસની પાંચ ઘાત વોટ ઇઝ ધ આન્સર દસની પાંચ ઘાત ડાયન ને બધા રિલેશન યાદ રાખજો હા બચ્ચાઓ કામ આવશે એક જૂલ બરાબર દસની સાત ઘાત અર્ઘ એક ન્યૂટન બરાબર દસની પાંચ ઘાત ડાયન ઊંધું પણ પૂછી શકે કે દસની પાંચ ઘાત ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો તમને સીજીએસમાં આપેલું છે એમ કે એસમાં તમારે જવાનું છે એટલે અહીંયા એન બરાબર દસની પાંચ ઘાત આવે એમ વન બરાબર વન ગ્રામ આવે એલ વન બરાબર વન સેન્ટીમીટર આવે ટી વન બરાબર વન સેકન્ડ આવે એન ટુ બરાબર ક્વેશ્ચન માર્ક આવે એમ ટુ બરાબર વન કિલોગ્રામ આવે એલ ટુ બરાબર વન મીટર આવે અને ટી ટુ બરાબર વન સેકન્ડ આવે આ જ સૂત્ર મૂકવાનું ડેટા મૂકો જે આવે તે તમારો આન્સર ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવે છે આઈ હોપ તમને સમજમાં આવતું હશે આજે આપણે અહીંયા સુધી રાખીએ આની પ્રેક્ટિસ જેટલી બને એટલી પ્રેક્ટિસ આની વધારેને વધારે કરજો ઇઝ ઇટ ક્લિયર બોલો કોઈ પ્રોબ્લેમ ઓકે પ્રોબ્લેમ હોય તો કોલ અથવા મેસેજ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે બેસ્ટ ઓફ લક